नमस्कार, टॉप 9 न्यूज साथे हूँ छू शिवानी। सौथी पहला जोईए देशना समाचार। वाराणसीमां आवतीकाले पण हाथ धरवामां आवशे ज्ञानवापी मस्जिदना सर्वेनी कामगीरी। वीडियोग्राफी साथे सर्वेनी कामगीरी हाथ धराशे। 17 मेना रोज वाराणसी कोर्टमां तमाम सर्वेनो रिपोर्ट सौंपवामां आवशे, तो सर्वेने पगले बीजा दिवसे पण 1 किलोमीटरना विस्तारमां चुस्त बंदोबस्त गोठवायो। वाराणसीमां ज्ञानवापी मस्जिदमां सर्वेनी कामगीरी बीजा दिवसे पूर्ण थई छे। चुस्त पोलीस बंदोबस्त साथे सर्वेनी कामगीरी कराई छे, जेमां ऊपरना ओरडामां चोथुं ताळुं खोलीने सर्वेनी टीमे सर्वे कर्यो। मस्जिदमां वजूखाना पासે આવેલા તળાવને લઈને વિવાદ થયો છે। હિન્દુ પક્ષે તળાવનું પાણી કાઢવાની માંગણી કરી હતી, સાથે જ મસ્જિદ કમિટીએ પાણી હટાવવાનો વિરોધ કર્યો। ભારતીય કિસાન સંઘ સાથે જોડાયેલા રાકેશ ટિકેતને બીકેયુમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે, સાથે તેમના ભાઈ નરેશ ટિકેતને પણ પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા છે। રાકેશ ટિકેતની જગ્યાએ રાજેશ ચૌહાણને પ્રમુખ બનાવવામાં આવ્યા છે। કેટલાક ખેડૂત નેતાઓએ આરોપ લગાવ્યો કે રાકેશ ટિકેતે તેમના રાજકીય નિવેદનો દ્વારા તેમના અરાજકીય સંગઠનને રાજકીય આકાર આપ્યો હતો। રાજસ્થાન સરકારમાં પ્રધાન મહેશ જોશીના પુત્ર રોહિતની ધરપકડ કરવા માટે દિલ્હી પોલીસના 15 અધિકારીઓની ટીમ જયપુર પહોંચી છે। પ્રધાનના પુત્ર પર દુષ્કર્મનો આરોપ છે। પીડિતાનો આક્ષેપ છે કે મંત્રીના પુત્રએ અનેક વખત તેની સાથે બળાત્કાર કર્યો હતો અને તેની સાથે લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું। ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયા છે। વિપક્ષ સતત મોતને લઈને સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે, તો કેન્દ્ર સરકારે પણ આ અંગે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે। આ વચ્ચે ભાજપ નેતા શાદાબ શમસે કહ્યું કે ધાર્મિક આસ્થાના કારણે ભક્તો મરી રહ્યા છે, આમાં મોક્ષ મેળવવાનું કારણ પણ છે। પંજાબના પઠાણકોટમાં ભારત પાકિસ્તાન બોર્ડર પાસે પાકિસ્તાની ડ્રોનની હિલચાલ જોવા મળી રહી છે। આ ડ્રોન પાકિસ્તાનથી ભારતીય સરહદમાં ઘૂસ્યું હતું, જે બાદ બીએસએફ જવાનોએ ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું। ઘટના બાદ બીએસએફ અને પંજાબ પોલીસે બોર્ડર પાસેના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે। કોલકાતામાં બંગાળી ટીવી એક્ટ્રેસ પલ્લવી ડેનો મૃતદેહ ફાંસીએ લટકતી હાલતમાં મળી આવ્યો છે। પલ્લવીનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો છે। પલ્લવીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને અભિનેત્રીના પગલા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે। થોમસ કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતે ઇતિહાસ રચ્યો છે। ટીમે પ્રથમ વખત ફાઇનલ ટાઇટલ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો છે। ફાઇનલમાં ઇન્ડોનેશિયા સામેની મેચમાં ટીમ ઇન્ડિયાએ 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે। આ જીત બદલ વડાપ્રધાન મોદીએ ટીમ ઇન્ડિયાને શુભેચ્છા પાઠવી છે। થોમસ કપના 73 વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ ભારતીય ટીમ ફાઇનલમાં પ્રવેશી હતી। આસામમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટના બનતા 3 લોકોના મોત થયા છે અને આ વિસ્તારોમાં રેલવે અને માર્ગ સંપર્ક તૂટી જવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે। આસામના 5 જિલ્લાઓમાં લગભગ 25,000 લોકો પૂરથી પ્રભાવિત। 2 જિલ્લામાં સ્થપાયેલા કુલ 10 રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રોમાં ઓછામાં ઓછા 227 લોકો આશ્રય લઈ રહ્યા છે।